इंडिया खबर लाइव में आपका बहुत बहुत स्वागत है और अब खबरों को देते हैं विस्तार। नर्मदा जिले के गरुड़ेश्वर तहसील के कोयारी गांव में रास्ते को लेकर गांव के लोगों में आक्रोश देखने को मिला है। गांव के लोगों का कहना है कि हमारे गांव का यह रोड पहले अच्छा था, जिससे गांव में टू व्हीलर और फोर व्हीलर गाड़ी आ जा सकती थी, लेकिन अभी हमारे गांव के रास्ते की हालत बहुत ख़राब हो गई है। उसमें मिट्टी डालकर और पत्थर डालकर पुराब करने से रास्ते की हालत और जर्जर हो गई है, जिससे गांव के लोगों को आने जाने में दिक्कत हो रही है। पाठशाला में पढ़ रहे बच्चों को भी आने जाने में दिक्कत हो रही है और 108 जैसी इमरजेंसी सेवा भी हमारे गांव में नहीं आ पाती है, जिससे गांव के लोगों को बहुत ही मुश्किलों का सामना करना पड़ रहा है। इस रास्ते के मुद्दे पर आक्रोश व्यक्त करते हुए गाँव के लोगों ने क्या कहा, वह आप सुनिए गुजरात नर्मदा से इंडिया खबर लाइव के लिए हमारे संवाददाता गौतम भाई व्यास की एक रिपोर्ट। रोडनी बाजमा પ્રાથમિક શાળા આવેલી છે, જેથી છોકરાઓ આવી જ નથી શકતા અને કોલેજ જવાવાળા છોકરાઓને પણ તકલીફ પડે છે। 108ની સુવિધા પણ ગામમાં બંધ થઈ ગઈ છે અને જ્યારે પહેલો જૂનો રોડ હતો ત્યારે ગામના મોટા વાહનો નાના વાહનો નખડતા હતા, પણ અત્યારે તો તે પણ નથી નખડતા। હમણાં સાવ કિચડ થઈ ગયું છે અને કોન્ટ્રાક્ટરે એકદમ ખરાબ કામ કર્યું છે, તેથી જે લીક કામ થાય એવી ગામજનોની અમારા ગામમાં રસ્તો પહેલાં જે હતો એ બરાબર હતો, હમણાં જે બનાવ્યો છે માટી મેટલ કર્યું છે પણ એ એકદમ થર્ડ ક્લાસ કર્યું છે। કાદવ કિચડવાળો રસ્તો બનાવ્યો છે, જેથી કરીને કોઈ વાહન આવવા જવા નથી। વાહન તો ઠીક છે પણ એમ કે પગે ચાલીને બી નથી નીકળાતું, ઘરમાંથી બહાર નહીં નીકળાતું, એને ઘરમાં તો એવું લાગે છે કે આ જેલમાં મૂકી દીધા હોય એવું લાગે છે। આ એક ગામ નથી, બે ગામ છે, એક કોયારી ગામ છે, આગળ વેલારી ગામ બી છે। આજે 1-1.5 કિલોમીટરનો રસ્તો છે, તે 1.5 કિલોમીટર સુધી પગે ચાલીને કોઈકને કંઈ ઇમરજન્સી બની જાય તો એમને હોસ્પિટલ લેવા માટે કોઈ સેવા નથી, વાહન જ નથી આવતું, તો પછી એમને કેવી રીતના હોસ્પિટલ લઈ જવાનું। એના કરતાં જે પહેલો રસ્તો હતો એ અમારે કાચો એ સારો હતો, એ વાહન અવર જવર કરતા હતા। ગરુડેશ્વર તાલુકાના કોયારી ફળિયા ગામમાં પહેલાં ચોમાસામાં પણ ગાડીઓ ગામની બહાર અને અંદર આવી શકતી હતી, અત્યારે રસ્તાનું કામ ચાલુ થયું છે એ એટલી હલકી ગુણવત્તામાં બન્યું છે કે અત્યારે ગાડી તો શું વ્યક્તિ ચાલીને પણ રસ્તાની બહાર નીકળી નથી શકતા, અને પ્રાથમિક શાળા છે એના છોકરાઓ પણ ભણવા માટે આવે છે અને લપસી પડે છે, એમને પણ નુકસાન થાય છે। અને તાલુકા અત્યારે તાલુકામાં રજૂઆત કરી છે, ત્યાંથી TDO એવું કીધું છે કે કોન્ટ્રાક્ટરને સાંજ સુધીમાં મોકલી આપું છું અને હવે જોઈએ કે સાંજ સુધીમાં શું થાય।